नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती में आपनो हार्दिक स्वागत है। हूँ आपनी साथे आपनो मित्र भाविन पाटनवाड़िया। दर्शक मित्रों, सौ प्रथम तो आप सर्वे ने शुभ सवार, गुड मॉर्निंग। वडोदरा जिल्लाना पादरा तालुकाना लूणा गामना लूणा पादरा रोड पर अत्यारे छू। लूणा गाम थी लईने महली ने जोड़तो महली तलावड़ी अने महली तलावड़ी एटले के पादरानो हाईवे, एटले टूंक में लूणा गाम थी पादरा ने जोड़तो आ लूणा गामनो मुख्य मार्ग छे। दर्शक मित्रों, पाणी पुरवठानी जे योजना छे ए योजनानी पाइपलाइन नाखवा अंतर्गत आ रोड ने छे ए बत्थी बत्तर करी देवामां आव्यो। विकासनो काम तो करवामां आव्यो, परंतु तंत्र द्वारा ए काळजी लेवामां न आवी के आ मुख्य मार्ग छे, रोजना हजारो लोको अवर जवर करता होय छे, इंडस्ट्री झोन छे, खूब मोटा पाये इंडस्ट्री झोन छे, अहींया आगळ कंपनीओ छे, गाम लोको छे, आजूबाजूना गामना लोको पण पादरा जवा माटे आ रोडनो उपयोग करता होय छे। परंतु दर्शक मित्रों, आ रोड जे छे ए रोड ने सेंटर माथी ज खोदी पाइपलाइन नी जे छे कामगिरी करवामां आवी। आप जे रीते दृश्यो जोई रह्या छो, सीधा दृश्यो पादराना लूणा गाम थी जोवा मळी रह्या छे। महत्वनी वात छे के જ્યારે પાણી પુરવઠા જે યોજના છે, પાણીની પાઇપલાઇન નાખવાની જે યોજના છે, એવી માહિતી મળી છે, એ માહિતી પ્રમાણે અત્યારે જે પાઇપલાઇનનું કામગીરી કરવામાં આવી એમાં અત્યારે તમામ જે પરિસ્થિતિ છે, અત્યારે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। રોડ પર ખાડા જે છે એ અત્યંત ખૂબ જ મોટા અને કહી શકાય કે લોકોને હાનિ પહોંચાડે તે પ્રકારના છે। આ રોડ જે આપ જોઈ શકો છો, અત્યારે તો રોડ પણ ન કહી શકાય, ખેતરમાં જઈ જે ખેતરમાં જેવી પરિસ્થિતિ હોય, ખેતરમાંથી નીકળતા જેવું ફીલ થતું હોય તે જ પ્રકારની પરિસ્થિતિ અહીં આગળ છે। આપ જોઈ શકો છો કે રોડ પર કેવા પ્રકારની પરિસ્થિતિ છે, જો વાહનો પણ કઈ રીતે અહીં આગળ અવર જવર કરી રહ્યા છે તે પણ આપણને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। દર્શક મિત્રો, લુણાના પાદરાના લુણા પાદરા રોડ પરથી અત્યારે આપણે લાઈવ જોડાયા છીએ અને મહત્વની વાત છે કે પહેલી તારીખથી અમારી પાસે એવી માહિતી છે કે પહેલી તારીખથી આ કામગીરી જે છે એ શરૂ કરવામાં આવી હતી અને પહેલી તારીખથી લઈને 25 તારીખ સુધીની વાત હતી। પરંતુ આપ જોઈ શકો છો એમ કે રોડની જે પરિસ્થિતિ છે અત્યારે કયા પ્રકારની છે, આપ જોઈ શકો છો આમ તમામ જે પુરાણ જે છે, આ માટી જોઈ રહ્યા છો, આ તમામ નવું પુરાણ છે। અત્યારે જે ખાડા ખોદવામાં આવ્યા, પાઇપલાઇન કરવામાં આવ્યા, તેના બાદ જે છે માટી પૂરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે અત્યારે આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક ગઈકાલે આ જ વિસ્તારની અંદર આ જ રસ્તા પર આઈસર ફસાવાનો પણ બનાવ બન્યો હતો, ક્યાંક ને ક્યાંક અહીં આગળ અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે। પરંતુ કહી શકાય કે તંત્ર દ્વારા જે છે આ રોડની જે છે ડાયવર્ઝન આપવાનું હોય તે પણ ન આપવામાં આવ્યું હોય તે પ્રકારની વાત છે। સાથે સાથે આપ જોઈ શકો છો કે આ પ્રકારની પરિસ્થિતિ જે છે આ રોડને લઈને થઈ છે, ત્યારે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક એક વિકાસનું કામ કરવા માટે અનેક લોકોને જે છે અત્યારે હેરાન પરેશાન કરવાની પરિસ્થિતિ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે મુખ્ય માર્ગ છે, લોકોની અવર જવર ચાલુ છે અને એવા માર્ગ પર લગભગ 3-4 દિવસથી અત્યારે આ પ્રકારનો કદાચ વધારે સમય હશે। આપ જોઈ શકો છો કે કેવા પ્રકારનો રોડ અહીંયા આગળ ખુલ્લો મૂકી દેવામાં આવે છે। દર્શક મિત્રો, આપને આગળથી દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું। જેમ આપ જોઈ શકો છો એમ કે રોડ પર અત્યારે આપ વાહન ટ્રેક્ટર જે જોઈ રહ્યા છો, ટ્રેક્ટરમાં પણ રેતી ભરેલી છે, વધારે વજનવાળું ટ્રેક્ટર છે, એ ટ્રેક્ટર અત્યારે આ જ જગ્યાથી જઈ રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જો ડ્રાઈવરની કોઈક ભૂલ થાય તો મોટો અકસ્માત ચોક્કસથી સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ છે। આપણી સાથે ગામના જે છે એક આગેવાન છે, ગામના વ્યક્તિ છે, તેઓ સાથે પણ વાત કરીશું। રિંદભાઈ, આ રોડ પર કેટલા સમયથી આ કામ ચાલી રહ્યું છે, કેવા પ્રકારની પરિસ્થિતિ, શું કહેવાય? હવે 1 તારીખથી કામ ચાલુ કરી હતું, 25 તારીખે પૂર્ણ કરવાના હતા, એટલે પૂર્ણ તો લગભગ કામ થયું છે એમનું, પણ અંદાજિત કે જય જય આવે જે ખાડા ખોદેલા છે એમને, એમણે બે કાદર એમને કે એમની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જઈ છે અત્યારે રોડની, કારણ કે આ મોટો તમે જુઓ છો ખાડો, એની અંદર આજુ ખાલી એક પટ્ટીનો રોડ જેવો સિમ્પલ રોડ બનાવેલો છે। હવે કદાચ કોઈ ડ્રાઈવર કે બે સામે સામે બે સાધન આવે તો કયો ડ્રાઈવર કઈ બાજુ ડબાવે, એક બાજુ ડબાવે તો ખાડામાં જાય, બીજી બાજુ ડબાવે તો પલટી મારે, આવું બી બની શકે બરાબર, તો હા બે સાઈડે ખાડા છે। તો આ વસ્તુ પહેલાં પહેલાં તો તંત્રને એવું જાણ કરવાનું થાય કે પહેલાં પહેલાં આ ખાડો તમે પુરાવો, પ્લસ કે પહેલાં રોડનું કામ પહેલાં પૂર્ણ કરો પછીનું બીજી વાત કરો, કારણ કે હજુ અમને તો જાણવા એવું તો મળ્યું કે અણી પાછળની પાછળ બીજી એક લાઈન બી નાખવાની છે બરાબર, આ એ લાઈન નાખશે તો પછી આ વસ્તુ થશે શું, કારણ કે અત્યારે જે રસ્તો પહેલાં એકદમ ખરાબ હતો એની જગ્યાએ બેરે બેરે સારો રસ્તો બનાવ્યો હતો, આ અત્યારે એના કરતાં ખરાબ થઈ ગયો બરાબર, તો વરસાદ નથી અને આ તો વરસાદ તો ખાલી એક આ ઝલક ખાલી વરસાદ બહાર આપણને આટલું બધું ખરાબ લાગે તો ચોમાસાની અંદર તો મોટા મોટા ભૂવા જ પડવાના છે, જેવા મેઇન હાઈવે પર ભૂવા પડે છે
એવી આ હાઈવે પર ગોવા પડવાનું છે. આ તો ગામડાનો રસ્તો છે, આની અંદર પાછળ લગભગ 25-30 કંપનીઓ છે. મોટા મોટા ટેન્કર આવે છે, મોટા મોટા ટેન્કરો આવે છે, ડમ્પરો આવે છે, મોટી મોટી ગાડીઓ એને જાય છે. તો પછી આ સમસ્યા તો કાયમ માટે રહેવાની. વાત એવી પણ જાણવા મળી હતી કે આ જે ખાડા કરવામાં આવ્યા ત્યારબાદ જે રોડનું મટીરિયલ હતું એ રોડ જ નાખી દેવામાં આવે, સરખી રીતે પુરાણ પણ કરવામાં નથી આવ્યું. સરખી રાતે તો પુરાણ કઈ કર્યું અમને, એમની આની અંદર હું તો પેલા મોટા મેન્ટલ લઈને નાખવા પડે, અમને એને મેન્ટલ નાખીને આવીને એને પુરાણ કમ્પ્લીટ કરવું પડે. ત્યારે પછી આ તો માટી ઉપર વાળી દીધી એ લોકોએ, આ માટી વાળી એટલે ગમે તે લાઈનો તૂટેલી હોય એની પાણીનું લીકેજ થાય, એના લીધે મોટા મોટા ભૂવા પડે. આ પાણીના લાઈન તૂટવાના ભૂવો જ પડેલો છે, કારણ કે પાણી નીકળ્યું એટલે હરખી રીતે જો અમને સમર્થન કામ કર્યું હોય તો આ વસ્તુ આ બને ના સમજો, એના લીધે આ વસ્તુ બનેલું છે કે ભાઈ એમણે સરખી રીતે કામ નથી કર્યું. અને કામ કરતા એમને કામમાં તો કોઈ અલચર રૂપે કોઈ નહીં કર્યું, પણ કામ એમને સંપૂર્ણ જે રીતે પૂરું કરવું જોઈએ એ પૂરું નથી કર્યું. પાઇપલાઇન તો કરી પરંતુ રોડનું ધ્યાન નથી, હા રોડનું ધ્યાન નથી રાખ્યું, કારણ કે પબ્લિકને આવર જવાનો રસ્તો છે, આ મુખ્ય માર્ગ, હા મુખ્ય માર્ગ રસ્તો છે. દર્શક મિત્રો ચોક્કસથી જેમ આપણે સાંભળ્યું એમ કે પાદરાથી લુણાને લુણાથી પાદરાને જોડતો આ મુખ્ય માર્ગ છે. આપ જોઈ શકો છો એમ કેવા પ્રકારની પરિસ્થિતિ જે છે અહીં આગળ થઈ રહી છે. મહત્વની વાત છે કે રોડ જે છે એ ખૂબ જ અત્યારે અત્યંત ખરાબ હાલતમાં છે, ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીના લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે. આપણી સાથે ગામના બીજા આગેવાન છે, અહીં આગળ ઘણી બધી કંપનીઓ છે, સ્થાનિક લોકોના અહીં આગળ ઘરો પણ છે. રોજે રોજનો આ વપરાશ થતો રોજનો સ્થાનિક માર્ગ હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક 25 દિવસથી લોકોને સામનો કરવો પડી રહ્યો છે હાલાકીનો. શું કહેવા માગો છો, કેટલી તકલીફ પડી રહી છે, તંત્ર દ્વારા શું કરવામાં આવ્યું? એક બાજુ વિકાસનું કામ ને બીજી બાજુ વિનાશ. વિકાસ તો થઈ રહ્યો છે, પણ જે દૂધ ભરવા જતા વ્યક્તિઓ છે ખેતરમાં રહેતા, મારા જોયામાં જ 2-3 જણા લેડીઝ બી પડી ગયેલા છે. તો આ લોકોએ જે કામ કર્યું છે બહુ નિષ્કાળજી રાખી છે, કોઈ ખાડાનું પુરાણ નથી કર્યું અને કોઈ જ હજુ કોઈ જાતનું આમાં કોઈ ભરવા આવતું નહીં. ત્રણ દિવસથી ખાડો છે, ગઈકાલે બી ટેન્કર પછી છે. રાત્રિના સમયમાં તો બહુ જ પ્રોબ્લેમ, સાયકલ લઈને તો જઈ જ ના શકાય, બાઇક હોય એને લાઈટ હોય એ જઈ શકે, બાકી તો જઈ જ નહીં શકે. બહુ જલ્દીમાં જલ્દી આ લોકો નિરાકરણ લાવે. આ બધું પડી ગયેલા ને, 2-3 લેડીઝ પડી ગયેલા દૂધ કાઢવા જાય સવારમાં, ગઈકાલે એક આઈસર પણ ફસાઈ હતી. દર્શક મિત્રો ગામના સ્થાનિકો પણ કહી રહ્યા છે કે આ જે માર્ગ છે તેના લીધે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટું નુકસાન જે છે એ ગામને થઈ રહ્યું છે. કારણ કે અવર જવરનો જે એકમાત્ર મુખ્ય માર્ગ હતો તેના પર આ કામ કરવાથી, જો કે ગામ લોકોને કોઈક વિકાસના કામથી નુકસાન નથી, તેનાથી કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામ કરતા દરમિયાન જે છે બીજા જે કામો બગડ્યા, રોડ જે બગાડવામાં આવ્યો તેના લીધે ખાસ કરીને અત્યારે જે છે પરિસ્થિતિ આપ જોઈ શકો છો. આ સમગ્ર રોડ જે છે આ જ પ્રકારની પરિસ્થિતિમાં છે. દર્શક મિત્રો આગળ પણ ઘણી બધી જગ્યાએ જે પાઇપલાઇન પાણીની હોય છે એ પાઇપલાઇન લીકેજ થવાના કારણે પણ ત્યાં પાણી સતત વહી રહ્યું છે, અને તેના લીધે પણ જે માટી છે એ માટી બેસી રહીને કાદો કિચડ પણ બની રહ્યું છે. તેના લીધે ખૂબ મોટા પ્રમાણમાં જે છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે મુખ્ય માર્ગ પર આ જ પ્રકારના ભૂવાઓ લગભગ ઘણી બધી જગ્યાએ છે, ત્યારે રાત્રિના સમયે ચોક્કસથી કોઈ પણ ડ્રાઈવરને આ ખાડો ખબર ન પડે તો તેને પણ ખૂબ મોટું નુકસાન થઈ શકે છે તેવા પ્રકારની સંભાવનાઓ છે. પરંતુ ગામ લોકોની ચોક્કસ માંગણી છે કે તેઓ આ રોડ જે છે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરે, કારણ કે ગામના લોકોને અવર જવરમાં વધુ હાલાકી પડી રહી છે, વધુ તકલીફ થઈ રહી છે. ત્યારે આપ જોઈ શકો છો એમ કે આ પાણીનું વાહન છે, પાણીની ટેન્કર છે એ પણ અત્યારે આ જ માર્ગ પરથી ગામના અંદર પ્રવેશી રહી છે, ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કેવા પ્રકારની સમસ્યાઓ છે, કેવા પ્રકારનું અહીં આગળ જે છે કેવા પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે. કારણ કે સતત દર્શક મિત્રો એક તરફ થાંભલો, બીજી બાજુ ખાડો અને આ બાજુ પણ ખાડો છે, ત્યારે આપ જોઈ શકો છો એમ કે આ જ વાહન જો રાત્રિના સમયે આવે અને આ ખાડો ન જોવા મળે તો સ્પષ્ટપણે મોટા મોટા અકસ્માતો થઈ શકે છે, કોઈ પણ વ્યક્તિને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. ત્યારે તમામ ગામના લોકોની માંગણી છે કે આ રોડ જે બગાડવામાં આવ્યો કે રોડને જે પણ નુકસાન થયું છે તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે, કારણ કે અત્રંતત્રં સર્વત્ર જ્યાં આપ જોઈ રહ્યા છો ત્યાં માટી માટીને માટી જોવા મળી રહી છે. ત્યારે આપ ખાલી કલ્પના કરો કે જો વાવાઝોડું કે વરસાદ ખૂબ વધારે આવે ત્યારે શું પરિસ્થિતિ થઈ શકે. માટે ચોમાસા પહેલાં અને ચોમાસા સુધીની તો રાહ પણ ન જોવાય, પરંતુ
વહેલીમાં વહેલી તકે આ રોડ બનાવવામાં આવે, ફરી જેવો રોડ હતો તેવો નવો રોડ બનાવવામાં આવે તેવી ગામ લોકો તેમજ અવર જવર કરતા હજારો લોકોની માંગ છે।